હાય ફ્રેન્ડ્સ, હવે આપણે એક યુટ્યુબ ઉપર એક નવી સિરીઝ એક ચાલુ કરું છું, જેમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવા ઈચ્છતા હોય તો એ લોકોએ ક્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવાય, કયા ડૉક્ટર સિલેક્ટ કરાય, એ કરી એમાં શું શું ધ્યાન રાખવું, એ બધા વિશે થોડું ડિસ્કસ કરશું. તો આજે આપણો પહેલો ટૉપિક છે કે મારે ખરેખર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, કેમકે ઘણા બધા લોકોએ સાંભળેલું હોય, દવા કરતા હોય, થોડોક ટાઈમ દવા કરી પછી કંટાળી ગયા હોય, અને એ લોકોએ સાંભળેલું હોય કે ટ્રાન્સપ્લાન્ટ એક પરમનન્ટ ઓપ્શન છે. તો એટલે અમને ઘણા બધા યંગસ્ટર્સ આવીને કહે કે ટ્રાન્સપ્લાન્ટ જ કરી નાખો ને, આપણે બહુ દવાની માથાકૂટ કરવી નથી, ટ્રાન્સપ્લાન્ટ પરમનન્ટ છે તો એ જ ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ, પૈસાનો કોઈ વાંધો નથી. તો આજે આપણે એ ડિસ્કસ કરવું છે કે ખરેખર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે કે નહીં. આજકાલ કેવું છે કે ઘણા બધા ટેકનિશિયનોની ટીમ હોય કે જે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનને ત્યાં થોડા વર્ષો કામ કરી અને એ લોકોને એમ થઈ જાય કે હવે અમને બધું આવડી ગયું છે, પછી ત્યાંથી સર્વિસ છોડી અને પોતાનું પર્સનલ કામ ચાલુ કરે અને બધા ડૉક્ટર્સને એપ્રોચ કરી અને એ લોકો એને ઓફર આપે કે પેશન્ટ તમારું, તમારે જેટલા રૂપિયા કહો એટલા, અમને ખાલી થોડા રૂપિયા આપી દેજો, તમારે કંઈ જ નહીં કરવાનું, અમે બધું આવીને અમે કરશું, અને તમારે ખાલી પેશન્ટ ગોઠવી દેવાનું, પૈસા કલેક્ટ કરી લેવાના, કામ પતે એટલે અમને અમારા પૈસા આપી દેજો, વધારાનો ડિફરન્સ તમારે જે રાખવો હોય તે. આવી ઓફર સાંભળી અને ઘણા બધા નવા ડૉક્ટર્સ કે જેને નવું નવું ક્લિનિક ચાલુ કર્યું હોય, ઘણા બધા ક્લિનિકમાં એક્સપિરિયન્સ કર્યા હોય, એના ફર્નિચરના, જગ્યાના EMIs ચાલતા હોય, તો એ લોકો એની ઓફરમાં આવી જતા હોય છે. અને પેશન્ટ પણ જેને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય, એ પેશન્ટ તો દરેક જગ્યાએ પૂછતું હોય અને અમુક સ્ટાન્ડર્ડ સેન્ટરમાં જઈ અને ત્યાંના રેટ્સ જાણી એવા હોય, પછી બીજા ડૉક્ટરને વાત કરે કે મને તો આ આટલા કીધા છે, એટલે ડૉક્ટરના મગજમાં એવો ખ્યાલ આવે કે અચ્છા હું આને ખાલી 5000 ઓછા કહું અને હું તો પેલી ટીમને બોલાવી લઉં તો મને તો એમાં આટલા રૂપિયા મળશે એમ માની અને ડૉક્ટરો ઓછા રેટ ઓફર કરે. અને ઘણા બધા પેશન્ટ પણ ઓછા રેટ, પેશન્ટ તો બાર્ગેનિંગ મોડમાં હોય જ, એટલે એ લોકો એને ઓછા રૂપિયામાં થતું હોય તો ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવા એગ્રી પણ થઈ જાય. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે મારે ખરેખર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે કે નહીં. તો ટ્રાન્સપ્લાન્ટ એક ખેતી જેવું કામ છે કે જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે ખેડૂત પહેલાં નિંદામણ ક્લિયર કરે છે અને પછી વાવેતર કરે છે. અધરવાઇઝ શું થાય કે એમને ડાયરેક્ટ વાવેતર કરી દેશે તો જે ઉગવાનું હોય એ નહીં ઉગે, ન ઉગવાનું એ ઉગી જશે, એના જેવું થશે. એટલે અમે બેઝિકલી એ જોઈએ કે તમારા રૂટ્સ લાઈવ છે કે નહીં. જો રૂટ્સ લાઈવ હોય તો મેડિસિન અને PRP એનાથી ગ્રોથ લઈ શકતા હોય આપણે, જો રૂટ્સ ડેડ હોય તો જ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય. રૂટ્સ લાઈવ હોય, ઘણા તો થોડા પાંખા થયા હોય વાળ તો એમ કે મને ટ્રાન્સપ્લાન્ટ જ કરી આપો ને, પણ જો એવા સ્ટેજમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો તમારા એક્ઝિસ્ટિંગ હેર એટલા પાવરફુલ હોય કે એ અને નવા જે આપણે ગ્રાફ્ટ નાખીએ એ બંનેની વચ્ચે ન્યુટ્રિશનલ કોમ્પિટિશન થશે, એટલે નવાનો વ્યવસ્થિત ગ્રોથ નહીં આવે. જેટલા નાખ્યા હશે એમાંથી 60-70% ગ્રોથ આવશે, અને જૂના તો હોર્મોન્સની અસર નીચે આવેલા વાળ છે, એટલે એ કદાચ ટેમ્પરરી થોડોક ટાઈમ તમને મેનોક્સિડિલ ફિનાસ્ટ્રાઇડ હોય ત્યાં સુધી સારું લાગે, જેવી દવા બંધ થશે તો એ તરત પાછા ખરી જશે, એટલે અલ્ટિમેટલી તમને ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ મળશે નહીં અને તમારા જે ગ્રાફ્ટ છે એ પણ વેસ્ટ જશે. એટલે તમે એક્સપર્ટ ડૉક્ટર પાસે જાઓ તો એ તમને એ પરફેક્ટલી ગાઈડ કરશે કે તમારે ખરેખર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે કે નહીં, નહીં કે ડૉક્ટરને પૈસાની જરૂર છે કે નહીં. એના માટે ડૉક્ટર જે એકદમ એસ્ટાબ્લિશ ડૉક્ટર હશે
જેને પોતાના નામની કિંમત હશે એ લોકો ઘણી બધી વાર તમને ટ્રાન્સપ્લાન્ટની ના પણ પાડશે. તો તમને જે ટ્રાન્સપ્લાન્ટની ના પાડે છે, જરૂર નથી ને, એ જ સાચો ડૉક્ટર કહેવાય. તો તમે ખાસ એવા ડૉક્ટરનો આગ્રહ રાખો કે જેમાં ડૉક્ટરનો પોતાનો સ્વાર્થ ના હોય પણ તમને જે સારું થાય એવી ડૉક્ટરની ઈચ્છા હોય.